भगवान ना नाम लीधा ने कोई निंदा कोई ने टीका तो नहीं करती। भगवान ना नाम लिए एमाय तमने वांधो आखी जिंदगी मने तो हक नो लेवा दी तू वो नवे नवी सेदी एने तो हक लेवा दियो जिंदगी आखी तारी दमकोरी में हाइब्री हम आऊ नहीं हम करण हमार तो जिंदगी बैगड़ी तमारा भेगे आवी हूं हो बापू जी अब दमकोरी जी लीधो जमे के राखे ने डेम में देन पर एवू क्या करवानी जरूर छे जेतलो फावे एतलो मन में करो ने बेटा तू अंदर वही जा समय बदल करवा उपास हो મને તમે હું કીધું ની તો મને ખબર છે સમજા એટલે આમ રાખો ને હવાર માં હવે હું ના કામ કરો પગ માંથી મહેંદી નો નીકળે જાય ને એનું ધ્યાન રાખજો કઈ કેતો નહીં મારા દીકરા તું કઈ કેતો નહીં ભલે માથે ચડાવે નહીં સુધરે જિંદગી કાઢી નાખી પણ આ ગઈઢા ત્યાં તો સુધરા નહીં જિંદગી કાઢી નાખી અને અમુક કહેવત નથી કે નકટા થઈ ગયા કોક કોઈ કેતું હોય ન સાંભળે કહેવત માં શું છે નકટા એમ હું નકટી થઈ ગઈ છું એ ગમે કેને હું મનમાં નથી લેતી આ ઘરમાં હે ને બટા જિંદગી કાઢી તો નકટું થવું પડે અને બટા ધીમે ધીમે બધી તને ટેવ પડી જાય તઈ તને સમજાઈ જાય બાકી જે દી કાંઈ તને વાંધો હોય મારી દીકરી મને કહેજે તને બીજું કઈ દુઃખ નથી ને મને ખીજાળ ઈ દુઃખ છે તને પણ તમને કેવા વર્ષા થઈ ગયા આવા વડકા થી તો હું ટેવાઈ ગઈ છું હાલો તમે તમારું કામ કરો હું જરાક નીર પૂરા નાખી આવું ઢોર હાલો શાંતિ નાખ દો બટે આમ તો જો ક્યાં બાના સંસ્કાર અને ક્યાંના દીકરાના સંસ્કાર બાની રેણી કેણી કેવી બાના સંસ્કાર કેવા બા ભગવાનને કેવા માને છે અને ઈ મહિલાના દીકરામાં કઈ છે જ નહીં ભગવાન મારા નસીબ કેવા ફૂટી ગયા કે હું આયા પડી ને આવી આવી ગયા બા હા થઈ ગયું નવરી બટા હા થઈ ગયો બધું કામ થઈ ગયું બા ખબર છે બટા મને બધું જાણું છું મારી દીકરી કઈ છુપાવા જેવું નથી અને તારી પાસે હું છુપાવીશ તો છુપા હે નહીં કેમ કે તારા ધણી ની આદત કેવી છે તને હવે ખબર પડવા માંડી છે મગજમારી આદત છોડી દીધી છે અને હવે આ ગગાઈ આદત પાડી છે
પણ બટા ધીમે ધીમે તારો હારો હમદીજો ના વેસન મૂકું એમ એ મૂકી દે. પણ દુઃખ એ વાતનું છે કે એનામાં હમદણ આવશે ને તો એની પાસે સમય નહીં રહે બટા. પણ બા તમે એને નથી સમજાવી શકતા. નથી સમજાવી શકું એમ બટા, હું કઈ કરી નથી શકું એમ મારી દીકરી. નકર મને ઘણે એમ થાય છે કે આ બધું ખોટું છે, પણ શું કરવું બટા. કઈ નઈ, આપણે આપણું કામ કરી ઉપર વાળો જે ઈશારો કરશે ને તેની સમજશે. નકર જાહે ગોળના ભાવમાં એનું જીવન આમનામ રડાઈ જાહે બટા. એ ભગવાન લે આવું ક્યાંક આગી નાખી આવું, કોક આવશે તો ભૂંડા લાગશું. એ વાવ બટા થઈ ગયું. બાકી છે, બાકી બધું થઈ ગયું. 10 મિનિટ રહ્યો. હા હારું. રાંધે હે ધીમો રે હરવો રે, એકલા છે કરવું, હવે મારા થી થતું નથી. બે જ છે તમે બોલાવો ને. એ વાવ એ બાર આવો બટા, જો રાડો રાડ્યો હે. આવી ગયા કયું ન આવી ગયો. અરે અમે ગામ માં જરા ભણ્યો બટાઈ બાડી પાણા બંધ કરી રાંધે હે. એ તો બાને જુવાનો તો બંધ કરી આખું બંધ થઈ ગયું ને. બાયો બંધ રાખું એમાં તમને ગંધ તો બાયો બંધ રી એમાં. તમને હજી માં આખું હોય છે બીજા નું લો જવાનું કેટલા વાયગા જરા વિચારાય. આ તો મધરી થઈ ગઈ, ખાલી રોટલા બાકી હે. તમે 10 મિનિટ બેહો ત્યાં હું કરી દઉં, હવે શાંતિ રાખો. આપણે 10 મિનિટ વેલા બેહી ગયા તો ટાણે રંધા જાય ને. પણ આ તો હા હું ઓને ટીણી ટીણી ખબર બહુ છે. અગરબત્તી લઈ લઈએ એક હાથમાં, ટંક કરી લઈ લઈએ અને ઓ તમે ગાડીઓ લઈ લો. આમાં મમ ફેરવાર ખરીદ કરો હો આખો દી. અમે આખો દી નથી કરતા, ઘરના કામ કરતા જ હોય તો ઘર ચોખ્ખું રહેતું હોય બટા. બોલો માં તમે જાવ અંદર. ઈ બેરા હું જો કહે કા નક નહીં મેળા આવે. તમે રોટલાની તૈયારી કરો હાલો. હા અને આમ જો ઓલો ભાત બાંધી રાખો. એ હા બા આય આય. તારો બાપ રાડો રાડ કરીને ગયો હે, જેદી જેદી તારો બાપ ફરખો કરીને મારી રે બાંધો હોય એટલે બે દી સુધી ખેતરે મોઢો સડાવીને પડ્યો રે. પણ સેના હિસાબે બાંધે હે ઘરમાં. ઈ જેના હિસાબે હોય એના હિસાબે, પણ એના જેવું આપણે ન થાવું એટલે પેલા તાર બાપ ને ભાત દઈ આય, પછી આપણે ખાઈ લેવું. હાલો તમારા હિસાબે ઘરમાં માથા ગો થાય. વો ભાત બાંધી દો એટલા વો અંધ્યો જલ્દી તમાર હારા દઈ આવે. એ ભગવાન મારા ઘરની દશા બદલતી દઈ. કેવી સંસ્કારી વહુ, કેવી ભાવ ભક્તિ વાળી. હવારમાં તમે દો તો બધાયની સેવા કરે, નાના મોટાની બધાયની હાજરીમાં ઊભી રહે. પહેલા તો ઉઠીને દીવાબત્તી કરે, કેટલા પાઠ વાંચે. અને આ ઘરમાં દીકરી આવી, પણ મને એવું લાગે છે કે આ દીકરી છે ને જેદી તેદી આ ઘરને ઉગારશે. હે ભગવાન. હા પડી, પણ કોઈને એમ નથી ખબર પડતી કે ડોહાની ખબર કાઢી અહીં ભૂખે મરી જાઉં. રૂમાલ બાંધી દઉં અહીંયા એટલે ઝેર હે ને આગળ ન સડે. ના બટા મને દવાખાને લઈ જા, કેવડી મોટી તો ફોઈન હતી. હાલો ઉભા થાવ, ઢોકો ભરાડી મૂકી દો. હાલો બટા હવે હું નહીં જીવું. હાલો દવાખાને હોસ્પિટલ દાખલ કર્યા. મારા 4-5 ભાઈ બંધ પાસે મેં 50,000 રૂપિયા ઉછીતા લઈને ડોક્ટર ને આપ્યા. ડોક્ટરે સારવાર કરી, પણ ડોક્ટરે મને હજી એવું કીધું કે ભગલા તાર બાપુજી હજી સારું નથી. જો સારું કરવું હોય ને તો હજી પૈસા ની જરૂર પડશે. ક્યાંથી લેવા પૈસા? તમે પૈસા ની ઉપાધિ ન કરો, ઉભા રહ્યો.
પાર્ટનરશરી પર કેટલા પૈસા હોય આવતા જતા અને માવતરી અંગે હોય કેથી આવે ઘરે મોકલી દો બાપુજી સારું થઈ ગયું બાપુજી સારું છે બેટા બસ હવે રોવામાં તમે સાના રહી જાવ હવે સારું થઈ ગયું હું હરાવાના થઈ જાય મને નાક કેળો એનું મને દુઃખ નથી પણ જ્યારથી આપણા ઘરમાં આ વહુ આવે છે ને ત્યારથી હું એને હેરાન કરું છું પણ આ વહુએ મારી જિંદગી બચાવી લીધી આજ મારા ઘરની અંદર આ વહુ નહોત ને તો મારી જિંદગી આજ નહોત એટલે તો હું કહેતી હતી કે વહુના સંસ્કાર હારા છે ઓ ભાવ ભક્તિ વાળી અને તમે નિરાયત રાખો પણ તમે નહોતા સમજતા પણ આજ તમને ખબર પડી ને સાચી વાત છે મને આજ ખબર પડી કે કદાચ તારી ભક્તિ ના વહુ ની ભક્તિ થી મને નવું જીવનદાન મળ્યું પણ હવે ખબર પડી આ મારા ઘરની વહુ નથી મારા ઘરની લક્ષ્મી છે ને આજથી હું માનું છું કે આ મારા ઘરની લક્ષ્મી છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો શેર કરો અને વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ ભગડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો જયનાતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી ને અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.